હું તને મારા ધામમાં લઈ જઈશ ત્યારે કુબેર ભક્તને કેટલો આનંદ થાય તમને આવીને મારા દર્શન દે ને કહે તો આનંદ થાય કે ક્યાંય દુઃખ થાય હે એમ થાય નહીં એ આ બધું મૂકીને ક્યાં જાઉં હે બીએમડબલ્યુ ગાડી ને આ બધું લાડી ને બધું મૂકીને જવાય અરે મહારાજ એ ભક્તને દર્શન દીધા મહારાજે દર્શન દીધા ને એમ કીધું કે આથી દસ દિવસ પછી હું તમને લઈ જાય ત્યારે ચિંતા વધી લ્યો ચિંતા વધી ગઈ કે મહારાજ મને લઈ ને આ બધું મૂકીને મને જવું નથી કરવું કેમ એટલે એના એના વાત કરી એમ છે કે રાત્રિના સમયે મહારાજે મને દર્શન આપ્યા અને મહારાજ મને એમ કહી ગયા છે કે આજથી દસ દિવસ પછી હું તને લેવા આવીશ એટલે મહારાજ લેવા તો આવવાના જ છે નક્કી પણ મને જવું નથી કારણ કે આ બધું મૂકીને ત્યાં હું શું કરું ત્યારે એનો મિત્ર કે કે એમ શું કે એમ કર તું ઘરે જા તો ઘરે જઈ કરી તારા ધર્મ પત્નીને એમ કેજે કે મને મારા દર્શન આપીને મને એમ કીધું હતું તમને હું લેવા આવીશ પણ મને ચિંતા તારી થાય છે કારણ કે હું જો પેલો જાઉં તો તારું ભરણ પોષણ પછી કરે કોણ માટે તું એમ કર મારા બદલામાં તું જા એમ ત્યાં ઘરે જઈ કરી તારા ધર્મ પત્નીને તો વાત કરજે એટલે આને થોડોક સંતોષ તેવો વાંધો નથી કે મારા બદલામાં એ જાશે તો મને બધું હજી ભોગવા મળશે ખરું આવ્યો ઘરે ઘરે આવી કરી પોતાના ધર્મ પત્નીને એમ કહે છે મહારાજે મને દર્શન આપ્યા અને દસ દિવસ પછી મહારાજ મને લેવા તો આવવાના છે પણ મને તારી ચિંતા થાય છે કે હું જો ચાલ્યો જાઉં તો પછી તારું કોણ કરે માટે મારા બદલામાં ત્યાં જા ને મારી સીટ રાખજે પેલા ખબર ગાડીમાં બેસતા સીટ રાખતા ને એટલે મારા બદલામાં તો પેલે ત્યાં ને મારી સીટ રાખજે ત્યારે એમના ધર્મ પત્ની એમ કે છે પતિ દેવ ટિકિટ તમારી ઓકે મારી ઓકે નથી માટે તમે મારી ચિંતા કરો નહીં તમે ત્યાં જાવ ને કદાચ તમે જશો તો બારમું તમારું પૂરું થાશે એટલે ચૌદમ દિવસ હું બીજું ઘર કરી લઈશ મારી ચિંતા તમે ન કરો કે સમજ્યા ને એટલે આજે કુબેર ભક્ત ને મહારાજે દર્શન આપેલા છે પણ કુબેર ભક્ત ને બહુ આનંદ છે કારણ કે આ લોક ની અંદર જે સુખ છે એ સુખ કેવું છે નાશવંત સુખ છે ને આજે મહારાજ મને દર્શન આપેલા છે ને મહારાજ મને લેવા આવશે ને મહારાજ અક્ષર ધામની અંદર જે સુખ છે એ સુખ મને ભોગવવા મળશે એટલા જ માટે ભક્તને બહુ આનંદ છે આ પ્રમાણે જ્યારે મહારાજે કુબેર ભક્તને વાત કરેલી છે તે જ વખતે કુબેર ભક્ત કહે છે કે હે મહારાજ તમે મારા ઉપર મોટી કૃપા કરી પણ મહારાજ મારે સાધું તું મહારાજ એ તો રહી ગયું પ્રભુ કાજ મહારાજ મારા મનની અંદર એક ઈચ્છા બાકી રહી જાય છે મહારાજ કે શું ઈચ્છા છે ત્યારે કુબેર ભક્તો કે મહારાજ મને સાધુ થાવું એ સાધુ તમને થાવું પડશે એમ ના મનતા કે આમને એક દિવસ જો મહારાજના ધામમાં જવું હોય ભક્તો તો બધાને સાધો થવો પડશે ત્યારે કુબેર ભક્ત મહારાજને કે મહારાજ મને સાધુ થાવો છે એ મારી છેલ્લી ઈચ્છા છે બાકી મને બીજી કોઈ પણ ઈચ્છા નથી તે જ વખતે મહારાજ કુબેર ભક્તને એમ કહે છે ભક્ત તમારી જે અંતિમ ઈચ્છા છે તમારી ઈચ્છાને મેં પૂર્ણ કરશું કેતા અમે તમને સાધો કરશું તે જ વખતે કુબેર ભક્ત મહારાજને કે મહારાજ તમે મને અત્યારે જ કદાચ સાધુ કરી દો મારી ઈચ્છાને તમે પૂર્ણ કરો પણ મહારાજ અત્યારે કોઈ મનુષ્ય એકને છે નહીં કે જેથી કરીને મનુષ્યને ખબર પડે કે કુબેર ભક્ત હતા એ હવે સાધુ થયા છે અત્યારે હું ને બે તમે જ છ તમે જો મને અત્યારે સાધુ કરી દો તો માણસોને ખબર પડે નહીં તે જ વખતે મહારાજ કહે છે કે હે ભક્ત રાજ બધા મનુષ્યોને ખબર પડે એવી જ રીતે કહેતા જાહેરમાં તમને સંત નિયમ દીક્ષા આપશે ને તમારી મનોકામના પૂર્ણ કરશો માટે તમે ચિંતા કરો નહીં આ પ્રમાણે મહારાજ કુબેર ભક્તને કીધેલું છે ને આ બાજુ મહારાજ કુબેર ભક્તને કહી અને મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા અને જ્યાં દસમો દિવસ આવ્યો તે જ વખતે મહારાજ ત્યાં આવેલા છે મહારાજ ત્યાં આવેલા છે સંતે આવી લ્યો મહારાજ કુબેર ભક્તને લેવા આવેલા છે ત્યારે સંતો થયેલા છે સંતો પણ અરસપરસ વાત કરવા લાગ્યા કે કુબેર ભક્ત ને મહારાજ પેલા દર્શન દઈ ગયા હતા ને આજે વાયદા પ્રમાણે મહારાજ કુબેર ભક્તને લેવા આવેલા છે ને કેટલા કુસંગી હતા ને એ કુસંગીને પણ દર્શન થયા પણ એના પણ હોય મહારાજના દર્શન દર્શન થાય વખતે ગોવિંદભાઈને બહુ આનંદ થાય છે ને આ બાજુ બધા ભક્તો ત્યાં રહેલા છે ત્યારે મહારાજ કહે છે કુબેર ભક્ત તમારી ઈચ્છા પ્રમાણે હું આજે તમને લેવાને માટે આવેલો છું પણ તમારી જે અંતિમ ઈચ્છા હતી એ ઈચ્છા હું તમારી અત્યારે પૂર્ણ કરું છું એમ મહારાજ કહી અને એમ કહી માથે ટોપી મોટી સાધુની પદવી હાલી આ પ્રમાણે કહીને મહારાજે કુબેર ભક્તના મસ્તક ઉપર ભગવી જે ટોપી હતી ટોપી પહેરાવી લ્યો આનંદ કોટી બ્રહ્મના નિયંત્રણ પુરુષોત્તમ નારાયણ આજે પોતાના હાથે કુબેર ભક્તને સંતની દીક્ષા આપેલી છે ત્યારે કુબેર ભક્તને બહુ આનંદ થાય છે ને આ બાજુ મહારાજ આ પ્રમાણે કહી અને ટોપી પહેરાવીને ત્યાંથી ચાલતા થઈ ગયા કારણ કે મહારાજ કુબેર ભક્ત કીધું હતું ને મને સાદો કરો તો માણસોને ખબર તો પડવી જોઈએ ને કે કુબેર ભક્ત સંત થયા છે એટલે મહારાજ કે તમે એકને રહો ને અમે વડતાલ જઈએ છીએ અને વડતાલ અમે દર્શન કરીને પાછા એકને આવશું કે આ પ્રમાણે મારા કુબેર ભક્તને કહીને ત્યાંથી ચાલતા થઈ ગયા ને આ બાજુ ત્યાં આવેલા છે જન જોઈ ટોપી રાજી થયા દેખે સત્સંગી કુસંગી જન થયો કુબેર સાધુ પાવન સત્સંગીઓ હતા કેટલા કુસંગીઓ હતા એ કુબેર ભક્તને ને એટલા બધા રાજી થાય છે કે જો તો ખરા આ કુબેર સાધુ થઈ ગયો જેમ નિષ્કુળાન સામે ત્યાં ગયા ને કંકુભાઈ જોઈ એમ કીધું એની માં કે જુઓ તો ખરા માં તમારો જમાઈ સાધુ થઈ ગયો આ જોઈને બધા રાજી થાય છે ને આ બાજુ મહારાજ કુબેર ભક્તને કહે છે કે હે કુબેર ભક્ત હવે તમે ચાલો મારા ધામની અંદર તે જ વખતે કુબેર ભક્ત છે એ મહારાજની સાથે મહારાજના ધામમાં ગયા એટલા જ માટે નિસ્કુળાન સ્વામી કહે છે કે જે ભક્ત મહારાજની આજ્ઞાનું પાલન કરે છે પાલન કરનાર જે ભક્ત છે એ ભક્તને મારા શુદ્ધ કરી અને પોતાના ધામની અંદર પોતાની મૂર્તિનું સુખ આપે છે આ જગમાં જીવને વળી હરિસમ હેતુ નહીં કોઈ આ જગતની અંદર જેટલા ભગવાન સહાયક કરનાર છે એવા ભક્તોને બીજા કોઈ સહાયક કરનાર છે નહીં પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સોય મહારાજ હંમેશા મનમાં એ વિચાર કરે કે મારો ભક્ત છે એ મારો ભક્ત મારી મૂર્તિનું સુખ કેવી રીતે ભોગવી શકે એ હંમેશા ભગવાન છે ભક્તોનું ચિંતન કરે કેતા ભગવાન એમ વિચારે કે મારો ભક્ત છે એ ક્યારે પણ દુઃખી થવો ન જોઈએ પણ ભક્ત થવું પડ્યો ભક્ત ન થાય તો ભગવાન ક્યારે પણ આપણી ચિંતા કરે નહીં જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુખ દયા કરી લ્યો જે દુઃખમાં સુખ થાય ભક્ત જનને તે દે છે દુખ દયા કરી એટલે દયા કરીને ભગવાન એ ભક્તને દુઃખ આપે છે જે સુખે દુઃખ ઉપજે જે સુખમાં દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી કારણ કે ભગવાન જાણે છે કે અત્યારે હું આ મારા ભક્તને સુખ તો આપીશ પણ ઈ સુખની અંદર ઈ ભક્ત છે ક્યારે પણ સુખી થવાનો નથી માટે ભગવાન છે પોતાના ભક્તને એવું વસ્તુ ક્યારે પણ આપતા નથી જેમ અનેક વિધની ઔષધિ નિષ્કુરા સ્વામી કહે છે કે અનેક પ્રકારની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી કડવી હોય મીઠી હોય અનેક પ્રકારની ઔષધિ હોય દરદારી દીએ દર્દીને હવે ડોક્ટર પાસે દર્દી જાય એટલે ડોક્ટર છે એ દર્દીને તપાસ કરીને એ પ્રમાણે દવા આપે શુક્રવાર ટાળવા વ્યાધી બહાર રમાયેલી બહારની વ્યાધિને દૂર કરવા માટે અંતરમાં જે રોગ છે એ રોગને દૂર કરવાને માટે ડોક્ટર છે એ દર્દીનું દર્દ તપાસ કરીને એને દવા આપે છે પણ કુપત્ય વસ્તુ કેદી ન દીએ ખાવા તે ખોટ મસે કરી પણ ક્યારે પણ તપાસ કર્યા વિના બીજી વસ્તુ ક્યારે પણ એને આપે ને કારણ કે જો એને બીજી દવા આપે છે તો એને જે દુઃખ છે એનું જે દુઃખ છે ક્યારે પણ દૂર થાય નહીં એટલે દુખને તપાસ કરીને ત્યાર પછી જો એને દવા આપવામાં આવે એ દવા જો દર્દી લે તો એ દુઃખ છે દૂર થાય તેમ એમાં જનની સહાય કરે છે તેમ ભગવાન છે ઈ ભગવાન આ લોકના સુખ એટલા માટે નથી આવતા કે જો આ એ સુખ આપીશ તો એ સુખની અંદર મારો ભક્ત છે એ દુઃખી થશે કે ત્યાં જે સુખમાં દુઃખ થાય એવું સુખ તો ભગવાન ક્યારે પણ પોતાના ભક્તને આપતા નથી આગે અનેક થયા હરિજનજી તેને આવ્યા બહુ બહુ વિઘનજી સ્વામી કહે છે આથી પેલા ભગવાનના કેટલાય ભક્તો થઈ ગયા ભગવાનને પ્રાપ્ત કરવાને માટે તપ કરતા હતા વ્રત કરતા હતા દાન કરતા હતા ભક્તિ કરતા હતા પણ અનેક પ્રકારના એ ભક્તોને વિઘ્નો આવેલા હતા સમજી વિચારી કર્યા શ્રી ભગવાનજી વિઘ્ન તો આવે વિઘ્નો આવેલા હતા એને સમજી વિચારી કરી અને એ વિઘ્નોને દૂર કર્યા અને ભાવ વડે કરીને ભગવાનનું ભજન કરવા લાગ્યા ભક્તો નિસ્કુરાન સ્વામી કહે છે આ સંસારની અંદર આપણે રહેલા છીએ આ સંસારની અંદર ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે પણ ધીરજતા ધારણ કરવી પડે આપણે એમ માનીએ કે મારે ઊંટ ઉપર બેસવું છે ને મને ક્યારે આંચકો આવો ન જોઈ ધનજીભાઈ બેઠા હો છું ઊંટ ઉપર વૈશ્વમભાઈ બેઠા હો આંચકો આવે ના આવે હવે એમ આપણે વિચાર કરી હું સંસારની અંદર રહેલો છું અને ક્યારે પણ મને દુખ આવવું ન જોઈએ રે ખરો ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે પણ સ્વામી કહે છે સુખ આવે કે દુઃખ આવે છતાં પણ હંમેશા ધીરજતાને ધારણ કરવી જોઈએ ધીરજતાને ધારણ કરી અને ભગવાનનું ભજન કરવું જોઈએ જે ભક્તો ધીરજતાને ધારણ કરે છે ધીરજતાને ધારણ કરનાર જે ભક્ત છે એ ભક્ત ઉપર ભગવાન રાજી થાય છે માટે સ્વામી કહે છે કે હંમેશા ધીરજતાને ધારણ કરવી જેના શરીરની અંદર ધીરતા રહેલી હોય ધીરેજતાને ધારણ કરનાર જે ભક્ત છે એ ભક્ત ક્યારે પણ દુઃખી થતો નથી પણ ધીરેજતાને ધારણ કરવી પડે તમે કોઈ બી નવું કામ ચાલુ કરો ને વિચાર કરો કે આજે મને આટલા પૈસા મળવા જોઈ મળ્યા કેમ નહીં મળશે પછી બંધ કરી દો ધંધો ધીરેજતા ધારણ કરવી પડે ન કરવી પડે તેમ સ્વામી કહે છે આ લોકની અંદર આપણે રહેલા છીએ ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે એમાં દ્રઢતાને ધારણ કરી અને ભગવાનનું ભજન કરવું પણ આપણી જે મનની વૃત્તિ છે ભગવાન સિવાય ક્યાંય પણ આડી અવડી જવી ન જોઈએ સ્વામી કહે છે મહારાજ જ્યારે પ્રાંતિજની અંદર રહેલા હતા મહારાજ પ્રાંતિજની અંદર રહેલા હતા બધા ભક્તજનો મહારાજના દર્શન કરવા જાય મહારાજના દર્શન કરી બધા ભક્તોને પોતાના અંતરમાં બહુ આનંદ થાય પણ આ બાજુ નવલભાઈ વણિક હતા નવલબાઈ વણિક હતા મહારાજના દર્શન કરવાની એની ઈચ્છા તો થઈ પણ એના પતિ કુસંગી એના પતિએ નવલબાઈને મહારાજના દર્શન કરવા જવા દીધા નહીં લ્યો ઘણા હોય ને એવા કહો જા એટલું જ નહીં આજે નવલબાઈને મહારાજના દર્શન કરવા જવા છે પણ નવલબાઈને એના પતિએ પોતાના રૂમની અંદર એને પૂરી દીધા એને મનમાં એમ થયું કે જો બારે રહેશે તો એ સ્વામિનારાયણ પાસે ચાલી જશે ના બાજુ નવલબાઈને મનમાં એમ થાય છે કે મહારાજ આજે મારા ગામની અંદર આવેલા છે બધા ભક્તો મહારાજના દર્શન કરવા જાય છે મહારાજના દર્શન કરીને મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરે છે મને એ સુખ પ્રાપ્ત કરવું છે પણ મારા એવા કેવા ભાગ્ય હશે કે જે ભાગ્ય વડે કરીને મને આવો કહો જો પતિ મળ્યો અંદર રહેલા છે બારીમાં જુએ છે બધા ભક્તો ત્યાંથી જાય છે ત્યારે નવલબાઈ ત્યાં ભક્તોને કહે છે કે હે ભક્ત અત્યારે મહારાજ કઈ જગ્યાએ બિરાજમાન છે ત્યારે ભક્તો એમ કહે છે નવલબાઈ અત્યારે મહારાજ છે ને કાશીભાઈના ઘરે બિરાજમાન છે અમે મહારાજના દર્શન કરવા જઈએ છીએ ને આ બાજુ નવલબાઈને એટલો બધો આનંદ થાય છે પણ કરવો શું મહારાજના દર્શન કરવા છે તે જ વખતે નવોલભાઈએ શું કર્યું મહારાજને મૂર્તિને સંભાળી કરી અને રાત્રિનો સમય છે રાત્રિનો સમય હતો તે જ વખતે ઘરમાં પાછળ જે બારી રહેલી હતી એ બારીને આંચકો માર્યો કેતા બારીને કાઢી અને રાત્રિના સમયે મહારાજ પાસે ત્યાં કાશીભાઈના ઘરે ગયા કારણ કે મહારાજના મારે દર્શન કરવા છે સ્વામી એ કહેવા માગે છે આ સંસ્થાની અંદર રહેલા અહીં ક્યારે સુખ થાય ક્યારે દુઃખ થાય પણ આપની મનની વૃત્તિ છે ક્યાં હોવી જોઈએ મહારાજની અંદર હોવી જોઈએ શરીરની અંદર હોવી જોઈએ ના બાજુ નવલભાઈ મધ્યરાત્રિનો સમય છે કાશીભાઈના ઘરે મહારાજના દર્શન કરવા ત્યાં ગયા ત્યાં તો પાર્ષદો ત્યાં રહેલા હતા પાર્ષદો કહે છે ભાઈ અત્યારે મહારાજ પોઢી ગયા છે મહારાજના દર્શન અત્યારે થશે નહીં ત્યારે નવલભાઈ એમ કહે છે મારે અત્યારે મહારાજના દર્શન કરવા છે મને તમે જવા દો ત્યારે પાર્સદો એમ કહે છે ભાઈ અત્યારે મહારાજના દર્શન નહીં થાય તમારે જો મહારાજના દર્શન કરવા હોય તો સવારના તમે આવજો પણ નવલબાઈને અંતરમાં એટલો બધો ઉત્કંઠા છે મને મહારાજના દર્શન કરવા છે મને મહારાજના દર્શન કરવા છે તે જ વખતે નવલબાઈ રુદન કરવા લાગ્યા ઊંચેશ્વરે એમ કહે છે હે મહારાજ હે મહારાજ મને જ તમારા દર્શન કરવા છે હે પ્રભુ તમે મને દર્શન આપો તમે મને દર્શન આપો તમે કેવા છો કરુણાનિધિ છો દિન છો મધ્યરાત્રિનો સમય છે આ શબ્દો સાંભળી કરી જાગી કરી કરી ને પંચાંગ પ્રણામ કર્યા પાલો કઈ કહેવાય ખબર વિશ્રમભાઈ હે ઈ બાઈ ખબર હોય આપને ખબર ન હોય સમજ્યા પાલો પાથરી કરી મહારાજ ને પંચાંગ પ્રણામ કરેલા છે તે જ વખતે મહારાજ કહે છે કેમ નવલબાઈ તમે રુદન કરો છો તમને કઈ દુઃખ પ્રાપ્ત થયેલું છે ત્યારે કહે છે મહારાજ મને દર્શન બહુ ઈચ્છા હતી પણ મહારાજ મને મારા પતિ દેવે ઘરની અંદર પૂરી લીધા અને હું અત્યારે બારી તોડી કરીને તમારા દર્શન કરવા માટે આવેલી છું માટે મહારાજ આ મારું જે દુઃખ છે એ દુઃખને મહારાજ તમે દૂર કરો તે જ વખતે મહારાજ નવલભાઈ વાણી સાંભળી કરી મહારાજ એમ કહે છે નવલભાઈ તમારું જ્યાં દુઃખ છે એ દુઃખને હમણાં જ હું દૂર કરી દઉં પણ તમને બીજો જન્મ લેવો પડશે કબૂલ છે ત્યારે નવલબાઈ એમ કે છે મહારાજ મારે બીજો જન્મ લેવો નથી કદાચ તમને હજી વધારે દુઃખ દેવું હોય તો મને વધારે દુઃખ દેજો મને શુદ્ધ કરી અને મને તમારા અંદર લઈ જજો પણ મારે બીજો જન્મ લેવો નથી કારણ કે માતાના ઉદરમાં કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે ઈ મારે દુઃખમાં હવે મને ભોગવું નથી પણ મહારાજ તમે મારા ઉપર દયા કરજો તે જ વખતે મહારાજ નવલબાઈને એમ કહે છે કે નવલભાઈ તમે જ્યારે સવારના પહોરમાં રસોઈ બનાવો છો રસોઈ બનાવો છો ત્યાં ત્યારે તમારું મન છે એ શાંત હોતું નથી કારણ કે તમને તમારા પતિદેવ કન્નડગત કરે છે એટલે તમારું મનમાં ક્રોધ રહેલો છે અને ક્રોધમાં ને ક્રોધમાં તમે રસોઈ બનાવો છો અને એ રસોઈ તમારા પતિદેવ જમે છે એના કારણે તમને શરીરની અંદર શાંતિ પ્રાપ્ત થતી નથી પણ મહારાજ કહે છે હવે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે મારી મૂર્તિનું સ્મરણ કરી ને સ્મરણની સાથે તમે રસોઈ બનાવજો ને એ રસોઈ તમારા પતિદેવ જમશે એટલે તમારા પતિદેવનું જે અંતઃકરણ છે એ અંતઃકરણ શુદ્ધ થશે અને એના વિચારો શુદ્ધ આવશે અને તમારો જે આ દુઃખ છે એ દુઃખ દૂર થશે એટલા જ માટે મહારાજે પ્રથમના વચનાવત બાર તેરમાં વચનાવતો મહારાજ કીધું અઢારમાં વચનાવચનો મહારાજ કે અંતઃકરણ દોડાઈ જાય છે એનું કારણ શું કે આર શુદ્ધ હોતા નથી જો આર શુદ્ધ હોય તો મનના વિચારો સુધા આવે ને આપણે શું કરી સવારના રસોઈ બોલા બનાવતા હોય ને ભાઈ શું આ બાજુ કેસેટમાં શું વાગે ઢમ મારો ઢમ હે આ ઘણી જગ્યાએ હોય છો આપણું મને શુદ્ધ ન હોય આપણા મનના વિચારો જ્યાંને ત્યાં રહેલા હોય ને એવી રીતે આપણે રસોઈ બનાવીએ ને એ રસોઈ બનાવેલી હોય આપણા બાળકો જમે આપણા પતિદેવ જમે પછી એના વિચારો કેવા આવે તમને વાત કહું થોડાક દિવસ પહેલા કચ્છમાં મિજાપર ગયા મિજાપરમાં મિજાપરમાં પધરમણી કરવા ગયા પધરમણી કરીને પછી અમે ગાડીમાં બેઠા હતા અમારા ગુરુ કેશવ પ્રસાદ સ્વામી પાંચ છ સંતો હતા ત્યારે વિશ્રમભાઈ તમારા જેવા બાપા બાપા ગાડીમાં બેઠેલા હતા અને છોકરો છોકરો ભેગો ભેગો હતો હતો ને તે છોકરીઓ ગાયનું ઉપાડ્યું ગાયનું ઉપાડ્યું એટલે બાપાને એમ તો સ્વામી બેઠા એના ગાયનું બોલે કે છોરા બંધ કર તો બીજું ઉપાડ્યું ત્યારે સ્વામી કે બાપા તમે છોકરાને આવું જ શીખવાડ્યું કે બાપુ કે સ્વામી શું કરું કે એની માં જયારે રસ બનાવે ત્યારે આની કોર ગાયન અને કેસર વાગતી હોય છોરાને મોટી થઈ ગયું હોય કે આજે આવડતું એકડો નથી લ્યો એટલા માટે આજે મહારાજ નવલબાઈને એમ કહે છે કે હે નવલબાઈ જયારે તમે રસોઈ બનાવો ત્યારે અમારી મૂર્તિનું સ્મરણ કરી અને સ્મરણની સાથે તમે રસોઈ બનાવશો તો એ રસોઈ બનાવેલી તમારા પતિદેવ જમશે એટલે એનું શુદ્ધ થશે અને તમારું જ્યાં દુઃખ છે એ દુઃખ દૂર થઈ જશે આ પ્રમાણે મહારાજ નવલબાઈને કીધું ને નવલબાઈ તે જ વખતે મહારાજને પંચાંગ પરિણામ કરી અને પછી મહારાજને કે મહારાજ હવે મધ્યરાત્રિનો સમય છે હવે હું શું કરું હું ઘરે જઈશ તો મારા પતિદેવને ખબર પડી જશે ત્યારે મહારાજ એમ કહે છે તમે ઘરે જઈ કરીને શું કહેજો કમાળ ખટખટાવાજો કમાળ ખટખટાવાજો ને એમ જો કે તમે સૂતા પડ્યા ખબર છે જો વાંથી ચોર આવ્યા તા બારી કાઢી ગયા હું ભગાડી આવી આ બધી મહારાજે નવલબાઈને શીખવાડી આ બધું બાય ના આવડે તમને ના આવડે ને નવલબાઈ રાત્રિના સમયે ત્યાં ઘરે ગયેલા છે ઘરે જઈ કરીને કમાળ આવ્યો ત્યાં તો હું તો હું તા હું હતા ને જાગ્યા કે મધ્ય રાત્રે કોણ તો કમાળ ખોલો ખબર પડી અમારા વાર આવી ગયા ઘમાણે ખોલ્યો અરે તું મધ્ય રાત્રે ક્યાં ગીધી તો શું ક્યાં તા પડ્યા એમ કે ખબર છે બારે બધું ખણવા આવ્યા હતા પણ મારા સ્વામિનારાયણ ભગવાન એની કૃપાથી હું ધોકો લઈને વાય દોડી એને જો ઘરમાંથી કાંઈ મેં ખણવા દીધેલું નથી તમે હું તા જ પડ્યા આવ પાછા પાછા જઈને બતાવ્યું જોયું ને ત્યારે એના પતિદેવને એમ થયું કે હું આટલું બધું એને દુઃખ આપું છું છતાં પણ મારી પત્નીને મારા ઘરમાં કેટલો બધો મમત્વ છે હું સૂતો હતો મને જગાડ્યો અને એને ચોરને ભગાડવાને માટે ધોકો લઈ કરી અને મધ્યરાત્રિ એની પાછળ દોડી તો મારા ઘરમાંથી કાંઈ પણ ચોરી થયેલી નથી એટલા માટે એના પતિદેવ છે નવલબાઈ ઉપર રાજી થયા તો બહુ હારી હો પછી તો નવલબાઈ મહારાજની મૂર્તિનું સ્મરણ કરી રસોઈ બનાવે અને એ રસોઈના પતિદેવ જમતા એમનું અંતકરણ શુદ્ધ થયું અંતઃકરણ શુદ્ધ થયું અને સત્સંગ થયો પછી તો પૂજા કરવા લાગ્યા ને એમ કહેવાય છે કે મહારાજ જ્યારે કરજી શરણની અંદર રહેલા હતા ત્યાં ઉત્સવમાં ત્યાં દર્શન કરવા આવ્યા અને મહારાજના એ સત્સંગી થયા એટલા જ માટે નિષ્કુળાન સામે કહે છે કે ભગવાનના ભક્ત હોય ક્યારે સુખ આવે ક્યારે દુઃખ આવે ત્યારે ધીરજતાને ધારણ કરવી ક્યારે પણ ધીરજતાનો ત્યાગ કરવો નહીં જો ધીરજતાનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિનું ભજન ભગવાનની ભક્તિને મૂકી દે છે તો ક્યારે પણ એને સુખ પ્રાપ્ત થતું નથી જેમ અનેક એટલા જ માટે નિષ્ક્રાન સામી કહે છે હંમેશા ભગવાન છે ને ધ્રિતાને ધારણ કરનાર ભક્તો પર રાજી થાય છે આગે અનેક થયા હરિજન કેટલા કેટલાયને વિઘ્નો આવેલા હતા છતાં પણ અતિશય ભાવ વડે કરી અને ભગવાનનું ભજન કરેલું છે ભજીયા ભગવાન ભાવ સુ સાબિત કરી શિર સાઠ લ્યો ભાવથી ભગવાનનું ભજન કરીને મનમાં જે નક્કી કરેલું હતું કે જેટલું દુઃખ આવવાનું હોય ભલે આવે પણ આપણે મનમાં નક્કી કરેલું છે ભગવાનનું ભજન કરવું છે ભગવાનનું ભજન કરી અંત સમયે ભગવાનના ધામની અંદર ભગવાનની મૂર્તિનું સુખ આપણે પ્રાપ્ત કરવું છે એ સાબિત કર્યું લાલચ મેલી આ લોક સુખની લીધી અલૌકિક વાત આ લોકની જે લાલચ છે ને એ લાલચ મૂકવી પડે જ્યાં સુધી આ લોકની લાલચ મુકાતી નથી ત્યાં સુધી પલલોકનું જે સુખ છે એ સુખ ક્યારે પણ ભોગવી શકાતું નથી માટે આ નિષ્કાન સામે કે છે આથી પણ ભક્તો થઈ ગયા એ આ લોકની લાલચનો ત્યાગ કરી દેલો છે લીધી અલૌકિક વાટ અલૌકિક વાટ કઈ બસ આપણે તો મહારાજનું ભજન કરવું છે મહારાજને પ્રાપ્ત કરવા છે તે ભક્ત પ્રહલાદ પ્રમાણીએ જાણીએ ધ્રુવજનક જે દેવ નિષ્કળાન સામે કે છે ભગવાન ના ભક્ત પ્રહલાદજી થઈ ગયા ધ્રુવજી થઈ ગયા વિભીષણ રાજા આ બધા જે ટેક રાખેલી હતી કેટલું બધું છતાં પણ ભગવાનની ભક્તિનો ત્યાગ કરેલો સીબી રાજા થઈ ગયા સુદનવા થઈ ગયા ઋષભ રંતિદેવ અનેક રાજાઓ થઈ ગયા ઊંડું વિચારી અંતરમાં જાણી લીધું જેમ છે તેમ ખાટ્ય ખોટી ને ખોટ્ય ગણી એ માર્ગે ચલાય કેમ મનમાં નક્કી માની લીધેલું છે કે અત્યારે ગમે એટલું દુઃખ થાય એ દુઃખ આપણે સહન કરવાનું છે કારણ કે અત્યારમાં સુખ છે એ સુખ કેવું છે નાશવંત છે પણ આપે જ્યાં પગલાં પગલા ભરેલા છે એકને આપણે જાસે ત્યારે એ સુખ શાશ્વત સુખ આપણે મળવાનું છે અલ્પ સુખ સંસારનું તેમાં દુઃખનો નહીં પાર આ લોકનું સુખ કેવું છે અલ્પ છે એની અંદર બહુ દુઃખ રહેલું છે પાર આવેલો નથી જેમાં દાંકે ખાય ધતુર નર તેમાં નાવે સુખ નિર્ધાર બહુ ભૂખ લાગી હોય આખો દિવસ જોબ કર્યો હોય ભૂખ લાગી હોય વિચાર કરે કે આ ધતુરાના પાન બહુ સારા છે ધતુરાના પાન ખાઈ ને મારી જે ભૂખ છે એ ભૂખને મારે દૂર કરવી છે ધતુરાના પાન ખાય પછી ભૂખ દૂર થાય કે ગાંડો થાય હે એટલા માટે સ્વામી કે જેમ ખાય ખાય ધતુર નર તેમાં પાન ખાય છે જરા પણ એને સુખ પ્રાપ્ત થતું નથી એની જે ભૂખ છે ભૂખ દૂર થતી નથી એવું જોઈ સુખ આ જગતનું જેનું માન્યું નહીં ક્યાં મન તેમ આ લોકના બધા સુખ છે એ કેવા છે ધતુરાના પાની સમાન છે એમ જાણી કરી ને આ લોકના જે પદાર્થો છે એ પદાર્થોમાં ક્યાંય પણ ભક્તોનું મન માન્યું નથી તજ્યું સુખ ત્રિય તન્ન ધનનું કરવા પ્રભુને પ્રસન્ન ધનનો ત્યાગ કરી દીધો પુત્રનો ત્યાગ કરી દીધો પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી દીધો લો શુક્રવા કે ભગવાનને આપણે પ્રસન્ન કરવા છે ભગવાનને પ્રસન્ન કરવા છે જે થવાનું થાય પણ બસ આપણે ભગવાનને પ્રસન્ન કરવા છે આ બધાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરેલું છે મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી મોટું દુઃખ છે કયું મોટું દુઃખ છે જન્મ મરણનું મોટામાં મોટું દુઃખ છે ભક્તો એ દુઃખને દૂર કરવાને માટે કમર કસેલી છે જે થવાનું હોય થાય પણ આ દુઃખ આપણે મટાડવું છે જીતીએ કે જાય જીવથી પણ એ દુઃખમાં નાવીએ ફરી કદાચ આ રસ્તે આપણે ચાલીએ છીએ એ રસ્તામાં ચાલતા ચાલતા કદાચ આપણું શરીર પડવાનું તો ભલે પડી જાય પણ પાછળ ફરીવાર આપને આ દુઃખની અંદર આવું નથી દુઃખ કહ્યું માતાના ઉદરમાં કેટલું બધું દુઃખ છે એ જયારે તમે જમદન ની કથાનું શ્રવણ કરો ને ત્યારે ખબર પડે કે આ જીવાત્મા માતાના ઉદરમાં જયારે હોય છે ત્યારે એ સહન કરવું પડે છે સ્વામી લખ્યું કે ઉધે માથે નવ મહિના સુધી લટકવું પડે કેવી રીતે ઓલી વાઘરોણ જે વાઘરોણ તમે ઈ વાઘરોણ વડમાં લટકતી ઊંધી એનું પછી આઉટગોઈંગ એક જ હોય લમજી યાદ હોય અલગ ન હોય એની પેઠી આ જીવાત્મા છે એ જીવાત્મા માતાના ઉદરમાં નવ મહિના સુધી ઊંધે માથે લટકે છે માતા ખાટું ખાય તીખું ખાય કટાયું ખાય એ બધુંને સહન કરવો પડે અને જેમ વળની અંદર વાઘરો લટકતી હોય પવન આવે ત્યારે દાળી હાલે ત્યારે એને કેટલું દુઃખ થાય તે માતા હાલે ચાલે ત્યારે આ જીવાત્માને અનેક પ્રકારનું દુઃખ થાય છે આવું બધું દુઃખને સહન કરવું પડે છે ને એ જીવાતમાં દુઃખ સહન કરી શકતો નથી એટલે એ જીવાતમાં ભગવાન પાસે જઈ કરી અને ભગવાનને પોકારે છે કે હે પ્રભુ આ દુઃખ છે આ દુઃખમાંથી મને તમે મુક્ત કરો આજ પછી ક્યારે પણ હું તમને ભૂલીશ નહીં ત્યારે ભગવાન એમ કહે છે તું કૃતજ્ઞ છે આથી પહેલાં મેં તને બધા દુઃખ તારું દૂર કરેલું છે છતાં પણ તે મારું ભજન કરેલું નથી હવે જો કોઈ સાક્ષી હોય તો સાક્ષી હોય તો હું તને આ દુઃખમાંથી મુક્ત કરું અને તે જ વખતે ધર્મરાજને સાક્ષી કર્યા છે અને ધર્મરાજને સાક્ષી કરી અને આ બાજુ બાળકને જન્મ આપે જન્મ આપે ત્યારે કેટલું દુઃખ થાય છે સ્વામી કે કે ચીચુડામાં શેડી પીલે હોય કપાસિયા ઈ કપાસિયા એ કપાસિયાને રૂમથી અલગ કરવા પડે ત્યારે ઈ કપાસિયાને કેટલા પીલા છે તેમ જ્યારે જીવાતમાં જન્મ લે છે ત્યારે આ જીવાત્માને આટલું બધું દુઃખ ભોગવું પડે છે પણ આ જીવાત્મા એવો પાકો કે જ્યારે જન્મ લે ત્યારે શું કે લ્યો તમે ત્યાં ને હું અહીંયા આવે મારે તમારે લેવા દેવા કાંઈ નહીં માટે નિષ્કળાન સ્વામી કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાને માટે જેને કમર કસેલી છે એ મનમાં એમ માને કે આ રસ્તે ચાલ્યા છે ભલે શરીર પડવાનું તો પડી જાય પણ ફરી વાર આવું જે દુઃખ છે આવા દુઃખની અંદર અમારે આવવું નથી એવો આગ્રહ જેણે આદર્યો કરી અંતરે ઊંડો વિચાર નિષ્કુળાનંદ એવા જનની શ્રીહરિ કરે છે સહાર આ પ્રમાણે અંતરમાં આદર રાખવો જે વિચાર કરીને તો જ નિષ્કૃ સ્વામી છે એવા ભક્તોની ભગવાન કરે છે કેવો આદર આપણે મંદિરમાં આવીએ હે મંદિરમાં આવી કરી ભગવાનની પ્રાર્થના કરી તમે મારા થયા હું તમારો થયો બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી હે આપણે ભગવાનની આમ પ્રાર્થના કરી અને ઘરે જઈ ત્યાં શું કહી તું મારી થઈ હું તારો થયો બહુ વાલી આવો આવો ને ટીંકુ મમ્મી લ્યો હેં આ કમર કશી કહેવાય એટલા માટે નિષ્કળાન સ્વામી કહે છે કે કરી અંતરે ઊંડો વિચાર નિષ્કુળાનંદ એવા જનની શ્રીયરી કરે છે સાર ભગવાનને પ્રાપ્ત કરવા છે સનું જે થવાનું હોય તે થાય પણ શરીર સામુહ જોવા જાય આ લોકનો વિચાર કરે કે હું આ પ્રમાણે ભગવાનનું ભજન કરીશ તો લોકોને કેવું લાગશે તો સ્વામી કહે છે એવા ભક્તોની ભગવાન ક્યારે પણ સહાય કરતા નથી પણ આપણે તો ભગવાનનું ભજન કરીએ છીએ ભક્તો તમે પણ કરો છો ઘરે પણ કરો છો પણ એક સ્વામીનો કહેવાનો ભાવ એ છે કે હંમેશા ભગવાન પ્રત્યે મનની વૃત્તિ હશે તો આ લોકની અંદર સુખ થશે ને શરીર છોડ્યા પછી પણ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત થશે માટે સ્વામી કે ધીરજતાને ધારણ કરવી ધીરજતાને હો કારણ કે આપણે મહારાજને પ્રાપ્ત કરવાથી માર્ગે ચાલ્યા છીએ ક્યારેક દુઃખ આવે તેમ ન માનું જો એ મહારાજ એટલું ભજન કરું છું એટલી માળા કરું છું છતાં તમને એવું દુઃખ આવ્યું ને એવું થઈ ગયું થોડાક દિવસ પહેલાં કાર્ડીપમાં અરે પોતે ત્યાં ભગવાનનું ભજન કરે હંમેશા ઘરે દીવા કરે એનો એકનો એક દીકરો બાર વરસનો થયો કંઈક બીમારી આવી બીમારી આવી ભગવાન એને ધામમાં લઈ ગયા ભગવાન એને ધામમાં લઈ ગયા ત્યારે આ બાજુ બેનને એમ થયું કે આટલા દિવસ ત્યાં મારી ચાલીસ વર્ષની ઉંમર થઈ હું હંમેશા ભગવાનનું ભજન કરું છું માળા કરું છું મંદિરમાં જાઉં છું કથાનું શ્રવણ કરું છું અને મહારાજે મારા ઉપર એટલી દયા ન કરી કે મારો એકનો એક દીકરો હતો મારા એકના દીકરાને લઈ ગયા તે જ વખતે બાઈને ક્રોધ આવ્યો એટલે પોતાના ઘરની સરસ મજાનું સિંહાસન રહેલું હતું સિંહાસનની અંદર મહારાજને પધરાવેલા હતા એ મહારાજને લઈ કરીને ગાર મૂકી દીધા જાઓ તમે મારા દીકરાનું રક્ષણ નથી કર્યું લ્યો એટલા માટે સ્વામી કે છે ધીરતા ધારણ કરો શરીરમાં ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે સંસારમાં રહેલા છીએ જો ધીરે ત્યાં કરો તો ગયા તો પછી ભગવાનની મૂર્તિ ક્યારે પ્રાપ્ત થાય નહીં એમ કહેવાય છે આ દિવસ સુધી હજી એ દુઃખ ભોગવે છે નથી શરીરમાંથી પ્રાણ જતા નથી ફરી કે ખાટલે સૂતીએ એનો ધણી કે મારા કેવા એવો ભાગ્ય ભટકણી હું હેરાન થઈ ગયો લ્યો એટલા માટે સ્વામી કે સુખ દુઃખ આવે ત્યારે ધીરજતાને ધારણ કરી અને ભગવાનનું ભજન કરશો તો ભગવાન અંતે પોતાની મૂર્તિનું સુખ આપને આપશે આ પ્રમાણે કથાનો સમય છે બાકીની કથા આપણે આવતીકાલે જે કથા પ્રસંગ એની અંદર શ્રવણ કરીશું ત્યારે ભગવાનના નામ ગોષની સાથે આ કથાને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવ